ગાંધી જયંતિ નિમિત્તે રાજકીય મહાનુભાવો, શિક્ષકો અને બાળકોએ ખાદીબાગની મુલાકાત લીધી હતી. મહાત્મા ગાંધી રેટીઓ ચલાવીને સુતરાઉ કાપડ તૈયાર કરવા માટેના દોરા બનાવતા હતા અને તેઓ ખાદીના સુતરાઉ કાપડના આગ્રહી હતા. ખાદીના કારણે દેશના નાનામાં નાના મજૂરને પણ રોજગારી મળી રહે છે, તેથી આજના યુગમાં પણ ખાદીનું મહત્વ રહેલું છે. પ્રસંગોપાત લોકોને ખાદી અપનાવવા માટેનો સંદેશો ફેલાવવામાં આવે છે, જેમાં આજે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા, કિરીટભાઈ સોમપુરા, નવીન લાલન, જયંત માધાપરિયા સહિતના મહાનુભાવોએ ખાદીબાગની મુલાકાત લઈને ખાદીની વિવિધ વસ્તુઓ ખરીદી હતી. રાજકીય મહાનુભાવોની સાથે શિક્ષક સમાજના સેંકડો શિક્ષકોએ આજે ખાદીની ખરીદી કરી ગાંધીજીના વિચારો પર ચાલવાની પ્રેરણા આપી હતી. આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ આપણે ખૂબ સરસ રીતે આ વખતે ઉજવ્યું છે, કારણ કે 150મી જન્મજયંતિનું આખું વર્ષ ઉજવી રહ્યા છીએ આપણે. અને સવારથી જ 7 વાગ્યાથી ગાંધીજીની પ્રતિમા પાસેથી રેલી કાઢવામાં આવી, સફાઈ અભિયાન કરવામાં આવ્યું ભુજની તળેટીમાં, અને ત્યારબાદ વિવિધ સંસ્થાઓ દ્વારા જે કાર્યક્રમો હતા એમાં અંતાણીભાઈની સંસ્થા તરફથી લાલન કોલેજ સાથે અન્ય સંસ્થાઓને જોડીને પણ ખૂબ સારું એક્ઝિબિશન હતું. પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો અને પ્લાસ્ટિકમાંથી રિસાયકલિંગ કરીને કેવી સરસ વસ્તુઓ બની શકે છે એ વિષય સાથેનું સારું એક્ઝિબિશન, ચર્ચાઓ હતી સંસ્થાઓ, કોલેજો, સ્કૂલો સાથે. એ સ્વચ્છતા અભિયાનની અંદર સ્કૂલો, કોલેજો અને સંસ્થાઓ જો જોડાય અને એક એક વિસ્તાર દત્તક લે, મંદિર હોય, સ્કૂલ હોય, જાહેર જગ્યા હોય, તો એ પ્રચાર પણ સારો થાય અને સ્વચ્છતા પણ જળવાય અને લોકોને એક જાતનું પ્રશિક્ષણ મળે, પ્રોત્સાહન મળે.